શાસકોની વિદાયના આરે નગરજનોએ મેયરનું અભિવાદન કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકામાં શાસકોની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે નગરજનોએ વડોદરા શહેરના મેયર ડોક્ટર જીગીશાબેન શેઠને પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું। આ શુભ પ્રસંગે મેયરે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યોને વાગોળ્યા હતા। तो बीजी तरफ विपक्षी नेता चंद्रकांत श्रीवास्तवे भाजप शासन में मात्र भ्रष्टाचार वकरे होय तेवा आक्षेप साथे तंत्र ने आड़े हाथ लीधो हतो। अत्रे उल्लेखनीय छे के शासक पक्षे विकास की वातो करी अने विपक्षे भ्रष्टाचार ना आक्षेप कर्या, परंतु प्रजा की वेदना संदर्भे हजू पण घणा प्रश्नों वण उकेल्या छे। पांच वर्षनो कार्यकाळ पूर्ण थवाना आरे छे त्यारे वडोदराना प्रथम नागरिक एवा डॉक्टर જીગીશાબેન શેઠનું नगरजनों द्वारा पुष्पगुच्छ आपी अभिवादन कर्युं हतुं। ज्यारे म्युनिसिपल कमिश्नर स्वरूप पी पण अभिवादन करवा पहोंचता मेयर अने कमिश्नरे एकबीजाने शुभेच्छा पाठवी हती अने शासक पक्षना पांच वर्षना कार्यकाळमां घणा विकासना कामो थया होवानुं अने खूब ज सारुं रह्युं होवानुं जणाव्युं हतुं। जे कई मुश्किली आवी ए बधामां मारी साथे उभा रहीने खूब साथ अने सहकार आप्यो छे। श्री श्रीमंत सयाजीराव गायकवाड़नुं आ शहर, एनो सांस्कृतिक वारसो, आ कला नगरी अने एने जेने जाळव्या एवा आपणा सौ गौरवशाळी आपणा नगरजनों, जेमणे मने एक चूंटणीमां जीताड़ीने आ जग्या पर लावा माटे जे तक आपी अने एमने पण हूँ संतोष आपी शकी एवुं मने मारा दिलथी लागे छे। અને મેં જે કંઈ પ્રજાલક્ષી અને સાથે જ ખૂબ ટ્રાન્સપરન્સીથી કોર્પોરેશનમાં વહીવટ કર્યો અને એમણે મને મારામાં જે વિશ્વાસ મૂક્યો, પ્રજાજનોએ મૂક્યો, મારી પાર્ટીએ મૂક્યો, એ બદલ હું પ્રજાજનોનો, મારી પાર્ટીનો અને ઈશ્વરનો પણ અને આપ સૌનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। જે લોકો ફરજિયાત ફરજોનું શુદ્ધ પાણી લોકો સુધી ના પહોંચાડી શકે, છેલ્લા પાંચ વર્ષમાં એવી હાલત કરી દીધી કે લોકોને કોર્પોરેશનના પાણી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને લોકો જગ લઈને પાણી પીતા થઈ ગયા છે, એ કેવી પરિસ્થિતિનું સર્જન થયું હશે। બીજી વાત, કોંગ્રેસના શાસનમાં 90 રૂપિયામાં 3 ટાઈમ પાણી અને એમના 800 રૂપિયા ગરીબ ઝૂંપડપટ્ટીના 1200 મધ્યમ વર્ગના એના કરતાં વધારે જેટલા મોટા બંગલા હોય એના અને કોમર્શિયલના તો 4000-5000 રૂપિયા પાણી વેરો વધ્યો છે પણ લોકોની સુવિધા નથી વધી। ટેન્ડરો કાર્યા વગર લોકોના જે સમય મર્યાદા છે એ વધારી છે, એના રૂપિયા વધાર્યા છે, કાયદાના વિરુદ્ધ કામ કર્યું છે, એમાં લાખો રૂપિયાની કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયું છે। મોટા મોટા વાયદા અને એક એક રોડના 3-3 વખત ઉદઘાટન, અહીંયા કોર્પોરેશન ઉદઘાટન કરે ત્યાં તમારા મંત્રી સંત્રી ઉદઘાટન કરે, ત્યાં ધારાસભ્ય ઉદઘાટન કરે, કોર્પોરેટર અલગ ઉદઘાટન કરે, આ ઉદઘાટનની દુકાન લગાડી દીધી છે અને ભ્રષ્ટાચારનો વ્યાપ બધાવી દીધો છે। ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર, એને જે બજારમાં કોર્પોરેટરની જે વેલ્યુ હતી એ ડાઉન થઈ ગઈ છે, લોકો શંકાની નજરથી કોર્પોરેટર થઈ ગયા છે, એનાથી બદતર હાલત શું થઈ શકે છે। તમે જુઓ, ગંદુ પાણી આવે છે તો એની કોઈ વ્યવસ્થા કરી રહ્યા છે? એકબીજા ઉપર ખો આપે છે, દોડે છે, એમાં લોકો હેરાન થઈ ગયા છે, લોકોને પોતાનું એ પાણી પીતા નથી। ઘણી જગ્યા કાલે મેં ગયેલી જગ્યા પર ત્યાં બોરથી પાણી પીએ છે અને લોકોની સ્કિન ડિસીઝ થઈ ગયા છે, લોકોના વાળ ખરી પડ્યા છે। આ કેવી વ્યવસ્થા વડોદરા શહેરની! સર સયાજીરાવ ગાયકવાડજી, એક જમાનાની અંદર વડોદરા શહેર આખા હિન્દુસ્તાનમાં પહેલા નંબર આવતો હતો, એને અત્યારે કયા નંબર પર મૂકી દીધું છે અને લોકોનો વિશ્વાસ ઉઠાડી દીધો છે, વડોદરાને ખડોદરા બનાવી દીધું છે।